इस केम छो बताए बजामा तो तेरे वाकी क्या से सवार ना सवा हाथ थे या सॉरी सवा हाथ नहीं पौना हाथ थे क्या से ने तेरे आपड़े सवार सवार मा वेलो वीडियो स्टार्ट कर दी तो से ने बताए ने जय माता जी राम राम सीताराम जय श्री कृष्ण ने अगल अगल जो तारी जो वीडियो इम के आज आपड़े सवार नु से आपड़े सकरिया काटवाना से तो आपड़े मार्केट मोकलवा हटू आज थोड़ा सकरिया काटवाना से तो એનો પણ આપણે થોડોક વિડિયો બનાવી લઈશું તો વિડીયો પર બના રહેજો અને આગળ આગળ જોતા રહેજો વિડીયો અને જો અત્યારે આપણે 6 વાગે મે ચાલુ કરી દીધી છે આપણે કુવાની મોટર તો કુવા આપણે જુવારમાં પાણી જાય છે અને જુવાર પણ આપણે જો જોરદાર છે અત્યારે તો છાતી ઉપર વર થઈ ગઈ તો જોઈ શકો તમે છાતી છાતી હમણે જુવાર થઈ ગઈ છે ને જુવારમાં અત્યારે પાણી જાય છે તો ચાલો વિડીયોમાં બની રહેજો પછી આપણે આગળ મળીએ અને થોડોક બેક કેમેરાથી આપણે વાડીનો વ્યૂ લઈ લઈએ અત્યારે સવાર સવારનો તો તમને પણ જોવાની મજા આવે તો જોઈ શકો આપણે સુરત દાદા પણ ઉગી ગયા છે તો ચાલો બેક કેમેરો કરીને થોડોક વ્યૂ લઈ લઈએ
આપણે પાછા ખેતરમાં વાડીમાં તો આપણે કાળા ઘઉં આપણે વાયેલા છે તો જોવા અહીંયા તો એની ડુંડીઓ આપણે લણવાની છે ને ધોકાઈ નાખવાની પણ છે હારવાર તો ચાલો એનો પણ થોડોક વિડીયો શૂટ કરી લઈએ આપણે તો જોતા રહીજો આગળ વિડીયો ચાલો થોડોક વિડીયો શૂટ કરીએ તો આગળ મળીએ પછી આપણે તો ચાલો મિત્રો આપણે કાળા ઘઉં છે એ વાઢવાનું આપણે લણવાનું કામ ચાલુ કરી દઈ તો આટલી આંકા થોડાકમાં હતા એ તો લઈ લીધી અમે તો આટલી છે ને જો અત્યારે કલ્પેશ ડુંડિયું લણે છે તો એ રીતના દાતર અહીંથી લણી લેવાની તો એ કામ ચાલુ છે અત્યારે ચાલો એ બધું અમે લણી લઈ ને પછી ઘરે લઈ જઈ ધોકાઈ નાખીએ તો એ કામ પતે આપણું એક તો વિશાળ એક થોડુંક છે આ કામ તો એ પૂરું થઈ જાય ને આપણી જુવાર જો અહીંથી તમને દેખાય ઓલી બાજુ પી ગઈ ને જાણ કે આ 5 કેરા બાકી છે તો એ કાલ સવારે ઉપાવવાના તો અત્યારે લાઈટ પણ છે નહીં ને પાણી પણ ખૂટી રહ્યું એટલે ચાલો પછી આગળ મિત્રો બધાએ ઢોરાને પાણી પાઈને અંદર બાંધી દીધા ને વાગી ગયા છે 11:30 થઈ ગયા તો ઓલી કુંડીમાં બધાને પાણી પાઈ દીધું તો બધાને છાયા બાંધી દીધા તો જવો અહીંયા બધાને અંદર બાંધી દીધા છે છાયા તો વાછડીઓને બધાને ગાયોને અહીંયા બધા આપણી ટીલું ને આપણી છે આ મીરા આપણે સોરી મીરા નહીં તો જુઓ આપણે બધાને બાંધી દીધા અને અહીં છે આપણી મીરા મીરો તો ચાલો આપણે ઘઉં ધોકાવાના છે તો એ ધોકાઈ નાખીએ આપણે મિત્રો આપણા કાળા ઘઉં હતા એ તો ધોકાવાઈ ગયા તો જોઈ શકો તમે ને પહેલા બાજુ થોડું કુંવર નીકળ્યું એ કાઢ નાખ્યું તો હાલો હવે ધોકાવાઈ ગયા છે તો આને ઉકણી નાખીએ ને પછી આગળ મળીએ આપણે મિત્રો આપણે ઘઉં ધોકાયા એ ઉપાડવાનું કામ ચાલુ થઈ ગયું અત્યારે તો થોડોક થોડોક પવન આવે તો સાફ કરી નાખીએ આપણે તો જો આપણે જો એવા ઘઉં છે નહીં તો એ આપણે પાણી એક બે ત્રણ બે પાણી જેવું ઓછું પીધું એટલે તો થોડાક કાચા રહી ગયા લો તમને પછી બતાવું ઉપણાય છે એટલે તો જોતા રહીજો આગળ મિત્રો આપણે કાળા ઘઉં ઉપણીને સાફ કરી નાખ્યા તો જો નીકળ્યા છો કે દાણા થોડાક ઝીણા છે કેમ કે પાણી નહોતું બહુ મળ્યું એટલે ને આ બાજુ જો વંચકા લેસન કરે છે આજે છે રવિવાર તો શું કરે છે નવ્યા લેસન આપે ને પેલી બાજુ સોનાલી ઇસકા ખાય છે તો ચાલો હવે વાગી દોઢ થાવ આવી ગયો છે તો આપણે બપોરા કરી લઈએ